સ્ટ્રેટેજી અત્યારે આ બધા સ્ટોક્સ પર ને ત્યારે જ હવે આપણી સાથે એન્જલ બ્રોકિંગના મયુરેશ જોશી પણ જોડાઈ રહ્યા છે. મયુરેશ સ્વાગત છે આપનો. શું લાગે છે કે આરબીઆઈ કોઈક રિલીફ આપી શકશે આજના દિવસે માર્કેટને, જે રીતે આપણે ડાઉન ટ્રેન્ડ જોઈ રહ્યા છે, ઘટાડા સાથે શરૂઆતની અપેક્ષા છે? મોર્નિંગ પ્રદીપ, આઈ થિંક ક્લિયરલી તમે ટ્રેન્ડ જોશો તો આરબીઆઈ હેઝ અ હોલ લોટ્સ ઓફ ડેટા ટુ કેટર વિથ. આઈ થિંક મોનસૂન્સ નું એક ફેલિયર થયું છે. આઈ થિંક ધ ઇન્ફ્લેશન માઇટ જસ્ટ સ્પાઇક અપ ઇન નવેમ્બર ડિસેમ્બર. ચાઇનાનું જે રીતે આઈ થિંક ડેટા આવ્યા છે કાલે, આઈ થિંક ચાઇના કન્સર્ન વિલ ઓલવેઝ રિમેન ઓન ધ માર્કેટ ફ્રોમ અ શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ. ફેડ રેટ હાઇક ક્યારે કરશે ઇઝ અ બિગ ક્વેશ્ચન માર્ક. તો મારા હિસાબે આઈ થિંક ઇવન ઇફ અ રેટ કટ કમ્સ, યુ આર ફેક્ટરિંગ ઇન 25 બિપ્સ. આઈ થિંક લાર્જલી પ્રદીપ બેન માર્કેટ ઇઝ ફેક્ટરિંગ ઇન 25 બિપ્સ રેટ કટ. અને માર્કેટ કોમેન્ટરી પણ મારા હિસાબે આઈ થિંક મોરઓરલેસ આ જ લાઇન ઉપર એક ન્યુટ્રલ રહેશે, કારણ કે યુ રિયલી નોટ શ્યોર ઇન ટર્મ્સ ઓફ હાઉ ગ્લોબલ ડેટા પોઈન્ટ્સ વિલ પેન આઉટ. અને મોરઓરલેસ ઇવન ફ્રોમ એન ઇન્ડિયા પર્સપેક્ટિવ આઈ થિંક જે કેપેક્સ રિકવરીની આપણે વાત કરે છે, ઇફ દેટ ઇઝ ગેટિંગ ડીલેડ ફોર સમ રીઝન ઓર ધી અધર, બિકોઝ યુ આર નોટ સીઈંગ એની એક્ટિવિટી વિચ ઇઝ હેપનિંગ ઓન અ હ્યુમંગસ સ્કેલ ઓન એની કાઉન્ટ. તો રિફોર્મ પ્રોસેસ ઇઝ ધ ગવર્મેન્ટ ઇન્ટેન્ટ ઇઝ દેર, બટ આઈ થિંક હાઉ લાર્જ ઓર હાઉ લોંગ ઇટ વિલ ટેક ફોર ઇટ ગેટ ઇમ્પ્લિમેન્ટેડ ઓન ગ્રાઉન્ડ, આઈ થિંક દેટ ઇઝ અનધર એંગલ દેટ આરબીઆઈ વિલ લુક એટ. તો મારે સબ આઈ થિંક ન્યુટ્રલ કોમેન્ટરી વિથ 25 બિપ્સ રેટ કટ, તો માર્કેટ્સ હેવ લાર્જલી ફેક્ટર દેટ ઇન. પણ ત્યારે જ મયુરેશજી, જે રીતે અગર 5% ઘટાડો આવી પણ જાય છે અને સામે બેંક ઉપર પ્રેશર વધી જાય છે કે તેઓએ પાસ ઓન હવે કરવું જ રહ્યું, તો શું બેંક્સ પર વધારે હવે દબાણ આવી શકે છે? તો ક્લિયરલી આઈ થિંક ધેર ઇઝ અ ડબલ વેમી નિશાજી આમાં. એક એક તો વસ્તુ ઈ જ છે કે આઈ થિંક ઇવન ઇફ રેટ કટ કમ્સ, આઈ થિંક ધ ટ્રાન્સમિશન પ્રોબ્લી હેઝ ટુ હેપન. મોસ્ટ ઓફ ધ બેંક્સ હેવ સ્ટાર્ટેડ ડુઇંગ દેટ. બીજી વસ્તુ આઈ થિંક વોટ રિયલી હેપન્સ ઇઝ દેટ ધ સ્પ્રેડ્સ પ્રોબ્લી ગેટ અ લિટલ બિટ કમ્પ્રેસ. કારણ કે તમે જોશો તો આઈ થિંક ક્રેડિટ ગ્રોથ હેઝ નોટ હેપન્ડ ઇન ધ વે દેટ વન રિયલી એક્સપેક્ટ્સ ઇટ ટુ હેપન. તો મારા હિસાબે આઈ થિંક જેવી રીતે હું પહેલાં પણ કહેતો હતો, આઈ થિંક ઇફ ધેર ઇઝ એની ડીલે ઇન ટર્મ્સ ઓફ ધી કેપેક સાયકલ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ સાયકલ ગેટિંગ ડીલેડ, જે મારા હિસાબે આઈ થિંક વુડ ગેટ પોસ્ટપોન્ડ ઇઝીલી ટુ ધ સેકન્ડ હાફ, વિચ અ લોટ ઓફ એનાલિસ્ટ આર સેઇંગ, ઓર ઇવન ટુ ધ ફર્સ્ટ હાફ ઓફ FY17. દેર ઇઝ એવરી પોસિબિલિટી કે જે ક્રેડિટ ગ્રોથની આપણે વાત કરતા હતા એટ ધ બિગિનિંગ ઓફ ધીસ ફિસ્કલ, આઈ થિંક દેટ માઇટ જસ્ટ ગેટ ટેપર્ડ અ લિટલ બિટ. તો આઈ થિંક સ્લોઅર ક્રેડિટ ગ્રોથ, ક્રેડિટ કોસ્ટ વિલ પ્રોબ્લી ગો અપ અ લિટલ બિટ ફોર મોસ્ટ બેંક્સ ઇન્કલુડિંગ ધ પ્રાઇવેટ સેક્ટર વન્સ. આઈ થિંક દેટ વિલ ક્રિએટ સમ અમાઉન્ટ ઓફ પ્રેશર વેન ઇટ કમ્સ ટુ ધ નેમ્સ ઓફ ધ બેંક. સો યસ, આઈ થિંક થોડું કોમ્પ્રેશન ઇફ ધ સેમ હેપન્સ વિલ કમ થ્રુ ઓન ધ બેંકિંગ સિસ્ટમ. બટ અગેન આઈ થિંક વન રિયલી નીડ્સ ટુ ટેક અ સ્ટ્રક્ચરલ કોલ ઓવર ધ નેક્સ્ટ 2 to 3 years. આઈ થિંક એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ 2 quarters વી સ્ટીલ ટોકિંગ અબાઉટ સ્ટિકીનેસ ઇન ક્રેડિટ ગ્રોથ અને પ્રોબેબિલિટી અગેન ઓફ લાર્જર ક્રેડિટ વિચ હેઝ હેપન એટલીસ્ટ ઓન ધ PSU સાઇડ, જે આઈ થિંક લેન્ડિંગ થયું છે રિયલ્ટી, મેટલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, સ્ટીલ. યુ ઓલરેડી સીન કમોડિટી પ્રાઇસીસ ક્રેક વર્લ્ડ વાઇડ. દેટ વિલ ક્રિએટ એડિશનલ પ્રેશર ઓન અ બેલેન્સ શીટ ઓફ અ લોટ ઓફ ધીઝ બેંક્સ. ઓકે, ત્યારે જ આપણે જોશું કે આજના દિવસે હવે પ્રી ઓપન સેશનમાં કઈ રીતની શરૂઆત જોવા મળે છે. લઈએ એક નાનકડો વિરામ, ત્યારબાદ આજના પ્રી ઓપન અને ટ્રેડિંગ સેશન પર વિચારણા કરીશું.